समाचार आगळ वधीए छीए। एक ब्रेकिंग न्यूज सामे आवी रह्या छे, तेनी जो वात करवामां आवे तो आतंकीना केटलाक कनेक्शन खुलवा पाम्या छे। अमदावाद सीरियल ब्लास्टना आतंकी आलमजेब आफ्रीदीनुं नवुं जे कनेक्शन बहार आवता ज घटस्फोट थयो छे। महत्वनी बाबत छे कि आफ्रीदी आयसलांडने आतंकवादीओना संपर्कमां हतो तेवो खुलासो थयो छे अने खुलासो बाद आ घटस्फोट बाद बीटीवी आफ्रीदीना अमदावाद स्थित घरे पहोंच्युं। तेमनी माता साथे वात करी अने आफ्रीदीना माताए जणाव्युं के 8 वर्ष पहेला आफ्रीदी घर छोड़ीने बेंगलोर चालो गयो हतो अने बेंगलोर गया पछी ते आयसना संपर्कमां आव्यो होय तो तेनो ख्याल नथी। तो अमदावाद सीरियल ब्लास्ट ना आतंकी आलमजेद आफ्रीदी के जेनुं आयस साथे कनेक्शन बहार आव्युं छे, आयसना केटलाक आतंकवादीओ साथे ते संपर्क धरावतो हतो। आ तमाम विगतो बहार आवतानी साथे ज अमदावाद स्थित जेनुं जे घर छे त्यां वीटीवी पहोंची गयुं हतुं, परंतु तेनी माताए कह्युं के 8 वर्षथी ते घर छोड़ीने चाल्यो गयो छे अने बेंगलोर गया पछी जो आ प्रकारना संपर्कमां आव्यो होय तो तेनो तेओने कोई पण ख्याल नथी। सिलाई करता था और पढ़ता था वो तो कॉलेज के अंदर, दूसरे साल में था बीएससी में कॉलेज का। ये जो मिला पता चला तो आपको क्या लगा? बिल्कुल फेक, सब बेकार, कुछ गलत है, सब गलत बिल्कुल। तो जिस तरह से उनका नाम आया तो आपको ऐसा नहीं लगा कि पुलिस ने बोला नहीं कि ये गलत है? बोला, लेकिन कौन सुनता है? अच्छा, कोई नहीं सुनता। अभी कहाँ है फिलहाल? वो बेंगलोर जेल में। સાઉદી થી રિપોર્ટ કરાયેલા આતંકવાદી અયાન ખાન સલાફી ને દિલ્હી માં એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આલમ ખાન અફરીદી ક્યાંક ને ક્યાંક તેની સાથે જોડાયેલો હતો। અત્યારે આપણે છીએ અમદાવાદમાં જુહાપુરા ખાતે આવેલા આલમ ખાન અફરીદીના ઘરે, જે અહીં આ મકાનમાં વર્ષો પહેલા રહેતો હતો। આલમ ખાન અફરીદી જે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં આરોપી તરીકે ઝડપાયો હતો, બેંગ્લોર થી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો। એનઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે જુનુદ ઉલ નિલાફા ફિલા હિંદ કરીને આતંકવાદી સંગઠન બનાવી રહ્યા હોવાના હકીકતો બહાર આવી છે, જેમાં અયાન ખાન સલાફી સાથે તે ક્યાંક ને ક્યાંક જોડાયેલો હતો। જે બાબતે હવે હકીકત શું છે અને કેવી રીતે તે એપ્લિકેશનનો ઉપયોગ કરીને એકબીજાના સંપર્કમાં રહેતા હતા તે જાણવા માટે હવે એનઆઈએ દ્વારા તપાસનો તક્તો તૈયાર કરવામાં આવ્યો છે। કેમેરામેન નરેશ ભૂટિયા અને ધર્મેન્દ્રસિંહ સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। વીટીવી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિશાલ મહેતા, તેઓ સાથે વાત કરીએ। વિશાલ, સિરિયલ બ્લાસ્ટના આતંકીના કેટલા કનેક્શન બહાર આવ્યા છે, કેવા પ્રકારના ખુલાસાઓ થવા પામ્યા છે? જે રીતે સમગ્ર માહિતી બહાર આવી છે, એની અંદર એનઆઈએ દ્વારા જે આરોપીને પકડવામાં આવ્યો હતો તે આરોપીને અત્યારે હાલમાં દિલ્હી એરપોર્ટ પર પકડવામાં આવ્યો હતો, તેની અંદર મહત્વનો ખુલાસો થયો છે। તેમણે જણાવ્યું છે કે તેની સાથે આલમજેબના ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં હતો અને આલમજેબ સાથે કનેક્શનમાં તે મોબાઈલ દ્વારા રહેતો હતો, તેની અંદર ખાસ કરીને ન્યૂઝ, ફેસબુક અને ટેલિગ્રામ જેવી મોબાઈલ એપ્લિકેશનો દ્વારા તે જેલમાં રહીને અલગ અલગ અન્ય આતંકવાદીઓના સંપર્કમાં રહેતો હતો। છેલ્લા 2 વર્ષથી આલમજેબ અને સલાફી બંને એકબીજાના સંપર્કમાં હતા, તે લોકો નવા નવા આતંકવાદીઓનો સંપર્ક કરતા હતા, સાથે જ તે લોકો એક એવું આઈએસઆઈએસ સંગઠન ઉભું કરતા હતા જે લોકોના નજરમાં ન આવે અને તે સિફતપૂર્વક બીજા આતંકવાદીઓ ઉભા કરી શકે। આ તમામ હકીકત ત્યારે બહાર આવી ત્યારે સાઉદીમાંથી સલાફીને ડિપોર્ટ કરવામાં આવ્યો। સાઉદીની સંકૃતિ ક્યાંક ને ક્યાંક આઈએસઆઈ કનેક્શન તે ધરાવે છે અને સાઉદીની માહિતી તે લીક કરી દીધી છે, એટલા માટે સાઉદીએ તેને રિપોર્ટ કરી અને મોકલી આપ્યો હતો। તે દરમિયાન દિલ્હીથી એનઆઈએની ટીમે તેને પકડી લીધો અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક અફરીદીનું કનેક્શન પણ તેની સાથે જોડાયેલું છે। અફરીદી હાલ બેંગલોરુની જેલમાં છે। મહત્વની વાત છે કે જે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ થયા હતા તે સિરિયલ બ્લાસ્ટની અંદર અફરીદીનો મહત્વનો રોલ હતો અને આલમજીબ અફરીદી ત્યારબાદ પકડી અને લઈ જવામાં આવ્યો હતો અને બેંગલોર જેલની અંદર તેને રાખવામાં આવ્યો છે। અત્યારે હાલમાં બેંગલોર જેલમાં રહીને પણ તે આતંકવાદીનું નવું સંગઠન બનાવી દેવા જેવી હકીકત બહાર આવી છે, જેના કારણે અમદાવાદનું ગૃહમંડળ પણ અત્યારે દોડતું થઈ ગયું છે અને આવનારા દિવસોમાં એનઆઈએ અને નેશનલ એજન્સીઓ દ્વારા આલમજીબ અફરીદીની તપાસ કરવામાં આવે તો તેમાં ચૂક નથી। આભાર વિશાળ।